નમસ્કાર દર્શક મિત્રો, આજના યુગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ભાનુ પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ડભોઈ તાલુકાના રાજલી ગામના તળાવમાં 4 જેટલા મગર હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગતરોક 7 ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યા બાદ વધુ 11 ફૂટનો મગર વન વિભાગે ઝડપી પાડ્યો છે, જ્યારે હજી પણ 2 જેટલા મગર હોવાની આશંકા સેવાઈ રહી છે. મગર ઝડપાતા ગ્રામજનોના ટોળા મગર જોવા ઉમટી પડ્યા હતા. ડભોઈ તાલુકાના રાજલી ગામે મગર છેલ્લા ઘણા સમયથી તળાવમાં હોય ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. આશરે 4 જેટલા મગર હોવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે ડભોઈ વન વિભાગમાં ફોરેસ્ટ કરિયાણીબેન ચૌધરીને જાણ કરાતા 2 દિવસમાં 2 મગર ઝડપી પાડી ગ્રામજનોને રાહત આપી છે. ગત રોજ રાજલી તળાવમાંથી 7 ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યા બાદ પાંજરું મૂકવામાં આવ્યું હતું. મોડી રાત્રે વધુ 11 ફૂટનો મહાકાય મગર પાંજરે પુરાયો હતો. મગરને જોવા ગ્રામજનોના લોકટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે ડભોઈ વન વિભાગ અને ડભોઈ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના અવિ બારોટ, ભાર્ગવ ભટ્ટ, અલય શાહ, વિપુલ વસાવા અને ધવલ પરમાર દ્વારા મગરને વન વિભાગમાં ફોરેસ્ટ કલ્યાણીબેન ચૌધરીને સાથે રાખી મગરને ઝડપી વન વિભાગ લઈ આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગ દ્વારા મગરને રહેણાંક વિસ્તારથી દૂર છોડી મૂકવા તેમજ અન્ય મગર જે રાજલી તળાવમાં હજી પણ હોવાની આશંકા છે તે માટે પુનઃ પાંજરું મૂકવામાં આવ્યું છે. ડભોઈ તાલુકાના રાજલી ગામેથી સતત બીજો મગર આજરોજ પાંજરે પુરાયો છે. લગભગ 11 ફૂટનો હશે. એમનો અમારા વન વિભાગનો સ્ટાફ તથા ડભોઈનું રેસ્ક્યુ ટીમ જોડે અમે રેસ્ક્યુ કરી એમને સહી સલામત રીતે ડિપાર્ટમેન્ટ પર અત્યારે લાવેલ છે અને હવે એમને માનવ વસવાટથી દૂર સહી સલામત રીતે છોડવામાં આવશે. 10.5 થી 11 ફૂટમાં.